मॉर्निंग, जय श्री कृष्ण। गंगोत्री स्कूल में आपनु हार्दिक स्वागत करवामां आवे छे। हूँ भालोडिया अमित। आज विज्ञान विषय की अंदर प्रकरण नंबर 4 कार्बन अने तेना संयोजनों में हवे पछीनो टॉपिक भणीए। हवे आपणे गया लेक्चर की अंदर आ सहसंयोजक बंधनी वात करी थी, तो आ सहसंयोजक बंध धरावता अलग अलग संयोजनों में केवी रीते सहसंयोजक बंध निर्माण पामशे एनी वात करीए। पहला तो आज सहसंयोजक बंध छे एनी व्याख्या ने याद करी ले। सहसंयोजक बंध क्यारे तैयार थाशे के ज्यारे इलेक्ट्रॉननी भागीदारी थाय। बराबर, इलेक्ट्रॉननी भागीदारी थाय एटले सहसंयोजक बंध छे एनुं निर्माण थाय। तो हवे अलग अलग अणुमां केवी रीते इलेक्ट्रॉननी भागीदारी थशे अने केवी रीते सहसंयोजक बंध बनशे एनी क्रमशः वात करीए। पहेलुं H2 એટલે કે હાઇડ્રોજનના અણુમાં સહસંયોજક બંધ। બરાબર, H2 એટલે કે એને શું કહેવાય, હાઇડ્રોજનનો અણુ, એની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને કેવી રીતે સહસંયોજક બંધ બને તે જોઈએ। તો પહેલાં હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના પણ 1। હવે જો પરમાણુ ક્રમાંક હોય ને તો એને આ રીતે ખાલી આંકડા વડે દર્શાવી શકાય, પણ અહીંયા જે આ કાઉન્સ કરેલો છે તો એ શું દર્શાવે, એની ઇલેક્ટ્રોન રચના। તો આ જે એક ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં હશે, કે કક્ષામાં હશે? તો આ હાઇડ્રોજન એની કે કક્ષામાં રહેલા એક જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનમાં આ કે કક્ષાને સંપૂર્ણ ભરવા માટે હજી કેટલા જોશે, એક ઇલેક્ટ્રોન જોશે। ફરીથી, હાઇડ્રોજન એની કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, એક। હવે કે કક્ષાની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનની છે, બેની છે, તો કેટલા ઇલેક્ટ્રોન જોશે, એક ઇલેક્ટ્રોન હજી વધારે જોઈએ। તો આમ હાઇડ્રોજનના કેટલા પરમાણુ, તો કે 2 પરમાણુ છે એ એકબીજાની નજીક આવશે અને તેની કે કક્ષાના આર્યા હાઇડ્રોજનના 2 પરમાણુ, એની કે કક્ષાના એક એક ઇલેક્ટ્રોન, આ જે ચોકડી છે એ શું દર્શાવે છે, 12 કક્ષાના એક એક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની શું કરશે, ભાગીદારી કરશે, અને ભાગીદારી કરી અને H2 એટલે કે હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે। આથી પ્રત્યેક હાઇડ્રોજન, ટોટલ હાઇડ્રોજન કેટલા છે, 2 છે, તો પ્રત્યેક હાઇડ્રોજન હવે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધા પછી તેના નજીકના નિષ્ક્રિય વાયુ, હાઇડ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે, તો કે હિલિયમ, હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે। અને આ જે હિલિયમ છે એની કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે। અત્યારે તમે જુઓ તો હાઇડ્રોજનની કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, પણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે પછી તેની કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી જશે, અને કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તેવો નિષ્ક્રિય વાયુ કયો છે, તો કે હિલિયમ છે। તો આમ H2 અણુમાં જે ભાગીદારી થશે તેની ઇલેક્ટ્રોનની જોડ અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા તમે જુઓ આ જે 2 ક્રોસ દેખાય છે ને એ શું દર્શાવે છે, ઇલેક્ટ્રોનની જોડ અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવે છે। કઈ રીતે આ તૈયાર થશે, તો આ 2 હાઇડ્રોજન પરમાણુ છે એકબીજાની નજીક આવશે, નજીક આવી આ હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન, બીજો હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની અહીંયા શું થઈ ગઈ, ભાગીદારી થઈ ગઈ। એટલા માટે શું લખ્યું, આ જે હવે ઇલેક્ટ્રોન છે ને એને શું કહેવાય, તો કે ભાગીદારીના ઇલેક્ટ્રોન, 2 જોડમાં છે તો એને કહેવાય ઇલેક્ટ્રોનની જોડ અથવા તો એને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય। જો ઇલેક્ટ્રોનની જોડ 1 હોય તો 1 બંધ બનાવે છે, અહીં ઇલેક્ટ્રોનની જોડ અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, 1 છે, તો 2 હાઇડ્રોજન વચ્ચે આ રીતે 1 બંધ બનાવે છે, અને આ જે બંધ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા થયો છે, એટલા માટે આ બંધને કયો બંધ કહેવાય, સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, એટલે આ રીતે
એચ ટુમાં સહસંયોજક બંધનું છે એ નિર્માણ થાય છે. કઈ રીતે? તો બે હાઇડ્રોજન પરમાણુ બેની બારની કક્ષામાં એટલે કે કે કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? હિલિયમ, કે જેની કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે એવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલા માટે કયો બંધ બનાવે છે? સહસંયોજક બંધ. જો ઇલેક્ટ્રોનની જોડ એક હોય, અહીં તમે જુઓ ઇલેક્ટ્રોનની જોડ એક છે, અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ એક હોય, અહીં તમે જુઓ ઇલેક્ટ્રોન યુગ્મ એક છે ને, તો બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક સહસંયોજક બંધનું નિર્માણ થાય છે તેવું કહી શકાય. તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલા માટે સહસંયોજક બંધ બનાવે છે. એવી રીતે બીજો અણુ લઈએ, સીએલ ટુ અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ કેવી રીતે થશે તે જોઈએ. તો એમાં ક્લોરિન કેટલામાં નંબરનું છે? 17માં નંબરનું છે, આ એનો પરમાણુ ક્રમાંક થયો. ઇલેક્ટ્રોન રચના 2, 8, 7, એમાં બે ઇલેક્ટ્રોન કે કક્ષામાં, 8 ઇલેક્ટ્રોન એલ કક્ષામાં, 7 ઇલેક્ટ્રોન એમ કક્ષામાં છે. તો 12ની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એના આધારે ઇલેક્ટ્રોનની ભાગીદારી નક્કી થાય. અહીંયા કે અને એલના આધારે નક્કી નહીં થાય, કોના આધારે થશે? તો આ એમના આધારે. તો આ ક્લોરિન એની એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. આ રીતે તમે જોઈ શકો 7. તો આ 7 ઇલેક્ટ્રોન છે હવે આ એમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કેટલા જોઈશે? 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો હવે શું થશે? તો હવે ક્લોરિનના બે પરમાણુ એકબીજાની નજીક આવશે અને તેની આ એમ કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન છે? એમ કક્ષામાં 7 છે, સાથે 7ની ભાગીદારી નહીં કરે, પણ 7માંથી એક એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે અને ક્લોરિન અણુનું નિર્માણ કરે છે. ફરીથી એકવાર, ક્લોરિન 17માં નંબરનું એટલે કે પરમાણુ ક્રમાંક 17 છે. ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, સાથે 7 ઇલેક્ટ્રોનની ભાગીદારી નહીં કરે, એને કેટલા જોઈએ છે? 1 જોઈએ છે. તો 7માંથી એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ક્લોરિન અણુનું છે એ નિર્માણ કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ પછી પ્રત્યેક ક્લોરિન તેના નજીકનો નિષ્ક્રિય વાયુ, ક્લોરિનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે? AR. AR એટલે કે આર્ગોન. તો આ જે આર્ગોન, એની એમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. ક્લોરિનની એમ કક્ષામાં કેટલા છે? 7 છે. પણ હવે એક એક ઇલેક્ટ્રોનની શું થઈ ગઈ છે? ભાગીદારી થઈ જાય, ને ભાગીદારી થઈ જાય પછી તેની એમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એ આવી જાય છે, કે જે કેના જેવી છે? આર્ગોન જેવી છે, બરાબર. તો આમ આ પ્રત્યેક ક્લોરિન એના નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, કે જેની એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. અહીંયા એને આ રીતે દર્શાવી શકાય. જો આ ક્લોરિન એની ફરતે તમે જુઓ ને તો 7 તમને ચોકડી દેખાય છે, એ 7 જ શું કામે? કારણ કે 12ની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એટલી જ સંખ્યાને અહીંયા તમારે નિશાની વડે એટલે કે ચોકડી સ્વરૂપે દર્શાવવાનું આવે. આ એક ક્લોરિન એની ફરતે 7 ઇલેક્ટ્રોન, બીજો ક્લોરિન એની ફરતે પણ આ તમે જુઓ તો 7 ઇલેક્ટ્રોન છે. એ 7માંથી એક જ ઇલેક્ટ્રોન એટલે કે 7માંથી એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, તો બાકી કેટલા વધશે? 6 ઇલેક્ટ્રોન. એ કઈ રીતે ગોઠવાય જુઓ. અહીંયા બે ક્લોરિન નજીક આવશે, આ એક એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં આવ્યા, એટલા માટે આને શું કહેવાય? ઇલેક્ટ્રોનની જોડ અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન. આ એક એક વપરાઈ ગયા. હવે તમે જુઓ આ ક્લોરિનની ફરતે અહીંયા 2 ને 2, 4 ને 2, 6 ઇલેક્ટ્રોન છે ને, એને તો તમારે આ રીતે દર્શાવવાના છે, 2 ને 2, 4 ને 2, 6. એવી રીતે આ ક્લોરિન એની પાસે આ ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં આપી દીધો, વધ્યા કેટલા? 2 ને 2, 4 ને 2, 6 ઇલેક્ટ્રોન. એ 6 ઇલેક્ટ્રોન તો તમારે એની ફરતે ગોઠવવાના જ છે, બરાબર, કાઢી નથી નાખવાના. 7માંથી એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાય છે કે જેને તમારે અહીંયા દર્શાવવાનું છે અને અહીંયા નામ પણ લખવાનું કે
भागीदारी में पामेल इलेक्ट्रॉन केटला इलेक्ट्रॉन युग्म इलेक्ट्रॉन नी जोड़ छे एक तो आया एक बंधावशे अने एनी फरते आ छ इलेक्ट्रॉन आ छ इलेक्ट्रॉन बीजो क्लोरिन एनी फरते आ छ इलेक्ट्रॉन आ बीजो क्लोरिन एनी फरते आ छ इलेक्ट्रॉन एटले आ रीते छे ए कोनुं निर्माण थशे क्लोरिन अणुनुं छे ए निर्माण थाय छे के जेनी अंदर एक एक इलेक्ट्रॉन नी भागीदारी थाय छे बे क्लोरिन परमाणु एकबीजानी नजीक आवे छे અને નજીકનો નિષ્ક્રિય વાયુ કયો આર્ગોન કે જેની એમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે તેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને અંતે શું નિર્માણ પામે છે ક્લોરિનનો અણુ હવે એવી જ રીતે અહીં તમે જો બે ઉદાહરણ જોયા એક એચ ટુ એની અંદર બે હાઇડ્રોજન પરમાણુ એટલે કે સરખા જ પરમાણુ આવ્યા સીએલ ટુ એટલે કે બે ક્લોરિન પરમાણુ બે સરખા જ પરમાણુ આવ્યા હવે આપણે વાત કરીએ એમોનિયા સૂત્ર શું આવશે NH3 અહીંયા તમે જુઓ તો બે પરમાણુ સરખા નથી એક કોણ છે N એટલે નાઇટ્રોજન અને બીજો H H એટલે કે હાઇડ્રોજન તો આની અંદર પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને કયો બંધ બનાવશે સહસંયોજક બંધનું છે એ નિર્માણ કરે છે કેવી રીતે કરે છે એની આપણે વાત કરીએ કે NH3 એમોનિયામાં મધ્યસ્થ એટલે કે વચ્ચે કયો પરમાણુ હોય N એટલે કે નાઇટ્રોજન તો આ જે નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો 7 ઇલેક્ટ્રોન રચના 2 5 આ બે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય કે કક્ષામાં 5 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય એલ કક્ષામાં હોય ઇલેક્ટ્રોનની ભાગીદારી હવે કયા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા કરશે કે દ્વારા કે એલ દ્વારા તો 12ની કક્ષા એટલે કે એલ એલ દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે તો નાઇટ્રોજન એની એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તેને એટલે કે એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કેટલા જોઈએ તો કે 5 છે 3 જોઈએ એટલે કે 3 ઇલેક્ટ્રોન છે એ જોઈશે કોને નાઇટ્રોજનને 3 જોઈએ તો હવે હાઇડ્રોજનના કેટલા 3 પરમાણુ કોની નજીક આવશે નાઇટ્રોજનની નજીક આવશે હાઇડ્રોજન એની આ જે કે કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન તો કે કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને NH3 એટલે કે એમોનિયાના અણુનું નિર્માણ કરે છે તો આમ NH3માં નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નજીકનો નિષ્ક્રિય વાયુ કયો નાઇટ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો તો કે નિયોન નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને આ જે નિયોન છે એની 12ની કક્ષા એટલે કે એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે હવે એવી જ રીતે એમોનિયા એની અંદર હાઇડ્રોજન તો હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ભાગીદારી કરી અને હાઇડ્રોજનના નજીકના નિષ્ક્રિય વાયુ કયો હિલિયમ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે કે જેની 12ની કક્ષા એટલે કે કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 ઇલેક્ટ્રોન છે એને આ રીતે દર્શાવી શકાય જો નાઇટ્રોજન આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2 અને 5 12ની કક્ષામાં 5 છે તો અહીંયા જો 5 ટપકા દર્શાવેલા છે 1 2 3 4 અને 5 એ 5 ટપકાને તમે ગમે ત્યાં દર્શાવી શકો આ સર્કલની અંદર તો આ શું થઈ ગયું નાઇટ્રોજનનો પરમાણુ અહીંયા આ 2નો ઉલ્લેખ કરવાનો નથી કારણ કે ઈ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે હવે હાઇડ્રોજનના 3 પરમાણુ તો 3 તમારે દોરવાની જરૂર નથી આ હાઇડ્રોજનનો 1 પરમાણુ એની આગળ તમે 3 મૂકી દો એટલે શું થઈ ગયું 3 હાઇડ્રોજન પરમાણુ હવે શું થાય છે ઇલેક્ટ્રોનની ભાગીદારી તો આ નાઇટ્રોજન એની ફરતે જુઓ 5 છે 5માંથી આ 1 2 અને 3 ઇલેક્ટ્રોનની શું કરશે તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે કોની સાથે કરશે હાઇડ્રોજન આ હાઇડ્રોજન પાસે રહેલા એક ઇલેક્ટ્રોન છે ને એની સાથે ભાગીદારી કરે જો આ એક હાઇડ્રોજન આ બીજો અને ત્રીજો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ને તો આ રીતે આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ ઇલેક્ટ્રોનની જોડ બનાવશે હવે આ બાકીના જે 2 છે ને એ ક્યાંય ભાગીદારીમાં ભાગ નથી લેતા તો એને તમારે એમનેમ રાખવાના છે જો અહીંયા નાઇટ્રોજન હાઇડ્રોજન
एक इलेक्ट्रॉननी जोड़, इलेक्ट्रॉन युग्म, तो आ एक बंध। आ नाइट्रोजन तो ई ज छे, पण बीजो नवो हाइड्रोजन एनी वच्चे एक इलेक्ट्रॉननी जोड़, तो अहींया पण सहसंयोजक बंध आवशे। नाइट्रोजन ई ज छे पण त्रीजो हाइड्रोजन एनी वच्चे इलेक्ट्रॉननी जोड़, इलेक्ट्रॉननी जोड़ एक छे तो एक सहसंयोजक बंध बनावे छे। अने आ नाइट्रोजननी पासे आ बे इलेक्ट्रॉन एवा छे के जे भागीदारीमां वपरायेला नथी, तो एने ऊपर आ बे टपका स्वरूपे दर्शावी शको छो, बराबर। तो आ रीते एमोनियानी अंदर छे ए सहसंयोजक बंधनुं निर्माण थाय, क्यारे के ज्यारे इलेक्ट्रॉननी भागीदारी थशे। केटला नाइट्रोजन परमाणु जोशे, तो के नाइट्रोजनना परमाणुनी संख्या एक जोशे, अने नाइट्रोजननी बारमी कक्षामां पांच इलेक्ट्रॉन छे तो तेने त्रण इलेक्ट्रॉन जोईए। तो त्रण इलेक्ट्रॉन क्यांथी मळशे, तो एना माटे हाइड्रोजनना त्रण परमाणु एनी नजीक आवशे, એની પાસે રહેલા બારની કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એમોનિયાનું નિર્માણ કરશે। એમોનિયાનું નિર્માણ થઈ જાય પછી નાઇટ્રોજન એનો નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે કે જેની એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, આઠ ઇલેક્ટ્રોન છે। અને એવી જ રીતે એમોનિયામાં જે પ્રત્યેક હાઇડ્રોજન એના નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે કે જેની બારની કક્ષા એટલે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે, એટલે આ રીતે ત્રણ અણુ એચ ટુ, સીએલ ટુ અને એનએચ થ્રી એની અંદર સહસંયોજક બંધનું છે એ નિર્માણ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા થાય છે। થેન્ક યુ।